આપણે ગણિત ગમતમાં જોઈએ 10 ગ્રામ પઝલ, જે જેની મદદથી આપણે 10 ગ્રામ પઝલની મદદથી 3000 આકારો, પ્રાણીઓ, મનુષ્ય અવનવી ડિઝાઇનોના આકારો બનાવી શકાય. એના માટે શું કરી શકાય? તો કે સૌથી પહેલા એક ચોરસ લેવાનો, મોટો ચોરસ, એના બે ભાગ કર્યા છે અહીંયા સુધી, પછી આને અહીંયા સુધી લંબાવી અને એક કાપો મૂકવાનો, આનું અડધું કરીને પોઈન્ટ કરવાનું અને એના ખૂણા સુધી લઈ જવાનું, આનું અડધું કરી અને એના ખૂણા સુધી લઈ જવાનું. એટલે 7 અલગ અલગ આકારો મળશે જે આપણે અહીંયા જોઈએ આપણી પાસે છે. 2, 4, 6 અને 1, 7, 7 આકારોને ભેગા કરીએ એટલે એક મોટો ચોરસ થશે. મિત્રો, આ મોટા ચોરસની મદદથી ઘણા બધા આકારો બની શકાય. ખૂબ જ રસપ્રદ અને પડકારવાળી રમતો છે, જે આપણે કલાકો સુધી પ્રશ્ન પૂછવામાં, વિચારવામાં અને શોધવામાં વ્યસ્ત રાખે છે. ધીસ ઇઝ એન એક્સાઇટિંગ ગેમ. હવે ચાલો મિત્રો આપણે આમાંથી એક ડિઝાઇન બનાવીએ. હું એક રાખું છું. એક ડિઝાઇન બની જેને આપણે દીવડો કહીએ છીએ. આ બી એક ડિઝાઇન છે, એટલે દીવડાનો એક પ્રકાર છે. હવે હું આમાંથી તો મિત્રો આ રીતે ગોઠવી અને એક માણસની આકૃતિ બનાવી શકાય. ચાલે બિલી એ જીત બનાવો. તો મિત્રો અહીંયા આપણે કેટ એટલે કે બિલાડીનો આકૃતિ બનાવેલી છે. તો આ રીતે ઓછામાં ઓછા 3000 રમકડાઓ, પ્રાણીઓ, મનુષ્યની આકૃતિ તેમજ કુદરતી દ્રશ્યને બનાવીને આ 7 ટુકડાઓની મદદથી બનાવી શકાય. મને આશા છે તમે આનાથી પણ વધારે સારા સારા ડિઝાઇન બનાવશો. ધન્યવાદ.